તો આની એક અપડેટ અત્યારે હાલ સુરતથી સામે આવી રહી છે મહિલા સુરક્ષાને લઈને. તો માંડવી તાલુકાની આશ્રમ શાળાના આચાર્યએ સગીરા પર છેડતી કરવાનો જે મામલો આવ્યો હતો તેને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. છેડતી કરનાર આચાર્યની પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર મામલો આદિવાસી સંગઠનો સુધી પહોંચ્યું છે. આ મામલામાં યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે. બનાવના પગલે વિવિધ સંગઠનો દ્વારા આશ્રમ શાળાની મુલાકાત પણ લેવામાં આવી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ન્યાયિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ પણ કરવામાં આવી છે. તો માંડવી તાલુકાની આશ્રમ શાળાના આચાર્યએ સગીરા પર છેડતી કરવાનો મામલો વધુ એક એવો મામલો કે જ્યાં આચાર્ય જ પોતે હેવાન સાબિત થયો છે. શિક્ષણ કે જે મહત્વનું યોગદાન કહી શકાય વ્યક્તિના જીવનમાં, ત્યારે એ શિક્ષણ આપતા શિક્ષકો અને આચાર્ય જ્યારે હેવાન બને ત્યારે આ ખૂબ જ ઘૃણાસ્પદ બાબત કહી શકાય, શરમજનક બાબત કહી શકાય. અને આવી જ ઘટનાઓ સમગ્ર શિક્ષણ જગતને શરમસાર કરતી હોય છે. ત્યારે આવી જ એક વધુ ઘટના જ્યારે સામે આવી હતી ત્યારે ઘણા બધા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. માંડવીથી આ ઘટના સામે આવી હતી. આશ્રમ શાળાના આચાર્ય દ્વારા સગીરાની છેડતીનો મામલો સામે આવ્યો હતો ત્યારે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આદિવાસી સંગઠનો દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે સબ સલામત હોવાના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ બહેન દીકરીઓની સુરક્ષા શું ખરેખર થઈ રહી છે? શું તમે અને હું તમામ મહિલાઓ સુરક્ષિત હોવાનો અનુભવ કરી રહ્યા છીએ? ગુજરાતને વિકસિત મોડેલની સાથે સાથે સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ જ્યારે સરકાર દ્વારા પ્રચાર કરવામાં આવે ત્યારે ગુજરાતને સુરક્ષિત રાજ્ય તરીકે મૂકવામાં આવે છે, ત્યારે શું ખરેખર મહિલાઓ સુરક્ષિત છે? તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે. સાહિસ, માંડવીનો આ બનાવ, આશ્રમ શાળાના આચાર્યએ સગીરાની છેડતી કરી હતી, શું અપડેટ આવી રહી છે અત્યારે હાલ આ કેસમાં સામે? બિલકુલ ચોક્કસપણે ધ્વનિ, ગુજરાતની અંદર અત્યારે છેડતીના બનાવ હોય કે બળાત્કારની ઘટના અવારનવાર સામે આવી રહી છે. ત્યારે જે માંડવી ખાતેથી ઘટના સામે આવી રહી છે, આચાર્ય દ્વારા બાળકીઓને જે છે તે છેડતી કરવામાં આવતી હતી. સમગ્ર રેલો જે છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યો હતો. ગાંધીનગર ખાતેથી બે ટીમ જે છે તે મહિલાઓને મોકલવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે બહાર આવ્યું હતું કે જે આચાર્ય છે તેમના દ્વારા જે ત્યાં ભણતર કરતા બાળકીઓ છે તેમને છેડતીઓ કરવામાં આવતી હતી. રૂમમાં બોલાવવામાં આવતા હતા અને ત્યારબાદ દવાનો બહાના હોય કે પછી શરબત પીવડાવવાના બહાને તેમને છેડછાણી કરવામાં આવતી હતી. સમગ્ર બાબતને જોતા સૌ પ્રથમ 4 જેટલા વિદ્યાર્થીનીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ 20 વધુ જે વિદ્યાર્થીઓ જે છે તે સામે આવ્યા હતા અને તેમને પણ જણાવ્યું હતું કે આ આચાર્ય દ્વારા અમને વારંવાર જે છે તે છેડતીઓ કરવામાં આવતી હતી. સમગ્ર બાબતને જોતા પોલીસ દ્વારા આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને હાલ આજરોજ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને 5 દિવસના રિમાન્ડ પણ પોલીસ દ્વારા માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન પણ અન્ય ખુલાસા થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. જી જી બિલકુલ સાહિસ, આ જે ઘટના બની છે તેમાં આચાર્ય સામે ફરિયાદ દાખલ થઈ છે, આ સગીરાએ ફરિયાદ નોંધાવી છે, પરંતુ જે રીતની માહિતી મળી રહી છે આ પ્રથમ સગીરા નહીં હોય કે જેની સાથે આચાર્ય તરફથી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય. શું અન્ય સગીરાઓ પણ આ જ બાબત કહી રહી છે? અન્ય કોઈ સગીરાઓએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે કે કેમ? બિલકુલ ધોની, ચોક્કસપણે અત્યારે માહિતી એવી સામે આવી રહી છે કે એક નહીં પરંતુ 4 જેટલી સગીરાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને 4 ફરિયાદી સગીરા ફરિયાદી દ્વારા ફરિયાદ કર્યા બાદ 30 વધુ સગીરાઓ અત્યારે સામે આવી રહી છે અને પોલીસ સમક્ષ નિવેદન પણ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ હાલ તમામના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ શરમજનક ઘટના સામે આવી રહી છે. સગીરા પર જ છેડતીના બનાવ સામે આવતા હોય તો શાળાની અંદર શિક્ષકો હોય કે પછી આચાર્ય હોય, તમામ અવારનવાર આવા બનાવોની અંદર કેસોની અંદર સામે આવતા હોય છે. ત્યારે આ જે બનાવ સામે આવ્યો છે તેને લઈને હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હજુ પણ સગીરાઓ ફરિયાદ કરવા માટે સામે આવી રહ્યા છે. એક પછી એક અન્ય ખુલાસાઓ પણ થાય તેવી સંભાવના પણ જોવા મળી રહી છે. પરંતુ જે આચાર્ય હતા તેમના રૂમની અંદરથી
દવાઈઓ મળી આવી છે, શરબતની જે બોટલો હતી તે પણ મળી આવેલી છે, અને પોલીસ દ્વારા હજુ પણ ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જી જી બિલકુલ, ખાસ કરી અને સાહી સાજે ઘટના છે ત્યારે હવે આચાર્ય સામે પગલાં લેવામાં આવશે, પરંતુ આશ્રમ શાળાનો જે અન્ય સ્ટાફ હતો તેમના તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે કે કેમ? શું તેઓ પણ આ તમામ બાબતોથી માહિતગાર હતા, અથવા તો માહિતગાર હતા પરંતુ ઢાંક પીછોડું કરવામાં આવી રહ્યું છે, તેમના તરફથી શું નિવેદનો આવી રહ્યા છે? બિલકુલ, અત્યાર સુધી તો જો શિક્ષકોને પણ ખબર હોય તો પછી આ મામલો બહાર આવી જાય તેવી સંભાવના જોવા મળી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ શિક્ષક આચાર્ય દ્વારા સગીરા સાથે અવારનવાર છેડતીઓ કરવામાં આવી હતી. સગીરાઓ દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને ગાંધીનગર ખાતેથી 2 જેટલા શિક્ષકો, એટલે કે 2 લેડીઝોને આ આશ્રમ ખાતે મોકલવામાં આવ્યા હતા. શિક્ષકો ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ જોયું તો આ આચાર્ય દ્વારા અવારનવાર આ છેડતી કરવામાં આવતી હતી એવું સામે આવી રહ્યું છે. ત્યાંના હજી સુધી લોકોનું કઈ આચાર્ય જે આશ્રમ હતું ત્યાંના શિક્ષકોનું અથવા તો ત્યાંના લોકોનું કઈ પ્રતિક્રિયા સામે નથી આવી રહી, પરંતુ પોલીસ દ્વારા તમામના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, આની અંદર કોણ કોણ સંકળાયેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જી જી સાહિસ, એક સર્વે પ્રમાણે મોટા ભાગની બાળકીઓ સાથે છેડતી દુષ્કર્મની જે ઘટનાઓ બને છે એ પોતાના જાણીતા આસપાસના લોકો દ્વારા જ આ પ્રકારના કૃત્ય કરવામાં આવે છે, ત્યારે આ એક સમાજની બદી છે. આપણા ત્યાં ઘણી બધી સામાજિક સંસ્થાઓ ચાલી રહી છે દીકરીઓ માટે, મહિલાઓ માટે. સુરતની આવી સંસ્થાઓનું શું કહેવું છે? એ લોકો કેટલા આગળ આવી રહ્યા છે આ ઘટનાઓને ધ્યાને લઈને? બિલકુલ ધોની, ચોક્કસપણે તમારી વાત સાચી છે. જ્યારે આવા બનાવ બનતા હોય તો આજુબાજુનો પડોશી આરોપી નીકળતો હોય તો કાં તો પછી સ્કૂલના અંદર આવા બનાવ બનતા હોય તો શિક્ષક અથવા તો આચાર્ય આવી રીતના આરોપી નીકળતા હોય છે. ત્યારે આ બનાવને લઈને સામાજિક અગ્રણીઓની અંદર પણ એક રોષની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ઘરે જે જો દીકરી ભણવા માટે જતી હોય અને આચાર્ય દ્વારા આવું કૃત્ય કરવામાં આવતું હોય તો વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય. પરંતુ ચોક્કસપણે અહીંના સામાજિક અગ્રણીઓની અંદર પણ એક રોષ જોવા મળી રહ્યો છે. એક જ વાત કરવામાં આવી રહી છે કે આચાર્ય હોય કે પછી કોઈ પણ હોય, તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વડોદરાની ઘટના હજી સુધી થંભી નથી અને ત્યારબાદ હજુ વધુ એક ઘટના જે છે તે માંડવી ખાતેથી સામે આવી છે, તેને લઈને સમગ્ર વિસ્તારની અંદર પણ ચર્ચાર જોવા મળી રહી છે. વાલીઓની અંદર પણ એક ગભરાટ ઉભો થયો છે. જો દીકરીઓ, બાળકીઓ, સગીરાઓ જો શાળાની અંદર જતી હોય ને આચાર્ય દ્વારા આવી રીતના છેડતીઓ કરવામાં આવતી હોય તો સુરક્ષિત ક્યાં છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. જી બિલકુલ સાહિસ, દર્શક મિત્રોને પણ જણાવી દઈએ કે આશ્રમ શાળા માંડવીની છે, શું નામ છે તેનું, આચાર્યનું નામ શું છે, તો જેથી કરી અને તેમને પણ ખ્યાલ આવે. અને સાથે બીજી એક બાબત, આદિવાસી સંગઠનો, વિવિધ સંગઠનો ત્યાં મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તેમનું શું કહેવું છે, તેઓ કઈ રીતની કાર્યવાહી ઈચ્છે છે આ સમગ્ર કેસમાં? બિલકુલ ધોની, ચોક્કસપણે આપણે દર્શકોને જણાવી દઈએ કે સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેશ આશ્રમ શાળાના 5 ઓક્ટોબર 2024 ના રોજ વિદ્યાર્થીઓની છેડતીની ઘટના સામે આવી હતી. સરકાર પક્ષે ફરિયાદ નોંધી છે. આચાર્ય યોગેશ નાથુ પટેલ ધોરણ 7 અને 8 માં ભણતી 4 વિદ્યાર્થીઓને પોતાના રૂમમાં બોલાવી છાતીના ભાગે હાથ ફેરવી હોઠ પર ચુંબન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 24 જુલાઈએ બનેલી આ ઘટના અંગે સુરત જિલ્લા આદિવાસી આશ્રમ શાળાના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં, પરંતુ વાસનાર આચાર્ય યોગેશ પટેલ નરેશ આશ્રમ શાળાના પોતાના રૂમમાં વિદ્યાર્થીઓને છેડતી કરી હતી ત્યાં, જેને લઈને અત્યારે મામલો ગરમાયો છે અને જ્યાં તમામ અંગેની માહિતીઓ પણ સામે આવી રહી છે. આ રૂમમાં ખુરશી, ફ્રીજ, દવાઓ, ડબ્બાઓ તથા આચાર્યના આંતર વસ્તુઓ સહિત અનેક વસ્તુઓ વેરવિખેર હાલતમાં જોવા મળી રહી છે. પરંતુ આપણે ચોક્કસપણે માનીએ કે આચાર્ય જે યોગેશ નાથુ પટેલ છે તે ધોરણ 7 અને 8 ના ભણતી 4 વિદ્યાર્થીઓને પોતાના રૂમમાં બોલાવવામાં આવી હતી અને તેમની સાથે છેડતીઓ કરવામાં આવી હતી. એટલે કે ધોની, ચોક્કસપણે માની શકાય સગીરાઓ સાથે રૂમની અંદર બોલાવી હતી, છેડતીઓ કરવામાં આવી રહી છે, દવાઓના બહાને બોલાવવામાં આવી રહ્યા છે. શરમજનક ઘટના જે છે તે હાલ માંડવી ખાતેથી પણ સામે આવી રહી છે અને ત્યાંના આદિવાસી સમાજના લોકો પણ શાળા પર પહોંચ્યા હતા. આચાર્ય જે તે છે ત્યાં પણ પહોંચ્યા હતા અને સમગ્ર બાબતને જોતા એક જ માંગ કરવામાં આવી રહી છે. સુરત સિટીની વાત હોય કે જિલ્લાની વાત હોય, એક જ વાત કરવામાં આવી રહી છે કે આરોપીને કડકમાં કડક સજા થાય, આવું કૃત્ય બીજી વાર ન કરવામાં આવે અને આવી દાનતખોરો સામે કડકમાં કડક સજા થાય તેવી લોકચર્ચા ઉઠી છે. જી જી આભાર સાહિલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી.